બારડોલી તાલુકાના કડોદ ગામ ખાતે આવેલ કડોદ અંગ્રેજી માધ્યમિક સ્કૂલમાં ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કડોદ ગામની અંગ્રેજી માધ્યમ શાળામાં યોજાયેલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા મોડર્ન ટેકનોલોજી, મેથ્સ મોડેલિંગ તેમજ રિસર્ચ મેનેજમેન્ટ જેવી 42 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ વિજ્ઞાન મેળાની કૃતિઓ નિહાળવા માટે કડોદની પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, કુમાર શાળા, કન્યા શાળા તેમજ મઢી અંગ્રેજી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આવ્યા હતા. My name is Druti and Bhavsar. I am studying in the Kadod English Medium School. અમારા અહીંયા સાયન્સ ફેર રજૂ કરવામાં આવ્યો છે. ત્યાં બે ત્રણ ત્યાં દરેક પ્રકારના સેક્શન હોય છે, જેમ કે એના નામ છે મોડર્ન ટેકનોલોજી, મેથ્સ મોડેલિંગ, રિસોર્સ મેનેજમેન્ટ. અહીંયા ઘણી બધી સ્કૂલો વિઝિટ કરી ગયા છે, જેમ કે કુમાર શાળા, કન્યા શાળા, મઢી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ગુજરાતી હાઈસ્કૂલ. અમે અહીંયા ખૂબ એન્જોય કર્યું છે. અહીંયા અમે ઘણા પ્રયત્નો કર્યા છે પણ એ બધા સક્સેસ ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા અહીંયા એક્સપેરિમેન્ટો બનાવી ગયા છે. ગુડ આફ્ટરનૂન, હું કડોદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની શિક્ષિકા છું. મારો વિષય અહીંયા હું મેથ્સ અને સાયન્સ અભ્યાસ કરાવું છું. અહીંયા અમે એક વિજ્ઞાન અને સાયન્સનું એક એક્ઝિબિશનનું આયોજન કર્યું છે, જેમાં અમે એવો પ્રયત્ન કર્યો છે કે વિદ્યાર્થીઓ વિજ્ઞાન શું છે, વિજ્ઞાનના નિયમો શું છે, ગણિતના નિયમો, એના વિશે થોડી ઘણી સામાન્ય માહિતીઓ મેળવે અને વિદ્યાર્થીઓ એ તરફ પ્રેરાય છે અને વિજ્ઞાન વિશે એમની વૃત્તિ જાગે છે, વિજ્ઞાન શું છે એના વિશે જાણી શકે છે. આની અંદર મેં એક નાનો પ્રયત્ન જ કર્યો છે, જેમાં મારા બધા દરેક શિક્ષકોએ ઘણો બધો મહેનત કરી છે, એમનો બી ઘણો બધો સાહસ અહીંયા રહ્યો છે અને એક નાનો પ્રયત્ન અમે કર્યો છે કે વિદ્યાર્થીઓ વિજ્ઞાન શું છે એના તરફ પ્રેરાય છે. મીન્સ મહિમા પારેખ, આઈ એમ સ્ટેન્ડર્ડ 9. આજે અમારી સ્કૂલમાં સાયન્સ ફેર હતો. અમે બહુ બધા એક્સપેરિમેન્ટ કર્યા, બધા બહુ બધી જુદી જુદી સ્કૂલેથી અમારા એક્સપેરિમેન્ટ્સ જોવાયા બધા સ્ટુડન્ટ. અમે બહુ એન્જોય કર્યું સાયન્સ ફેરને. અમે બહુ બધા એક્સપેરિમેન્ટ પણ કર્યા અને સારા પ્રયત્ન પણ કર્યા અને અમારા સક્સેસ પણ ગયા. અમે બહુ જ બહુ એન્જોય કર્યું.